નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે રાપર તાલુકાના સેલારી ગામે આવેલ શ્રી સાંદીપની વિદ્યા મંદિર સેલારી ખાતે બાળ વિજ્ઞાન મેળો યોજાયો, જેમાં રાપર તાલુકામાં આવેલ કુલ 173 પ્રાથમિક શાળાઓમાંથી 135 શાળાઓએ ભાગ લીધો. આ બાળ વિજ્ઞાન મેળામાં રાપર તાલુકાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનું શાળામાં પ્રવેશતાની સાથે નાની બાળાઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને શાળાની નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા, બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ ચૌધરી, રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જણભાઈ ડાંગર, પટેલ સમાજના અગ્રણી ભચુભાઈ આરેઠિયા, રાપર મામલતદાર મોડસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, સાંદીપની વિદ્યા મંદિરના ટ્રસ્ટી સોનલબેન સોની વગેરેએ ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઢાડી તેમજ છબી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર દ્વારા આ બાળ વિજ્ઞાન મેળા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને ત્યારબાદ પટેલ સમાજના અગ્રણી ભચુભાઈ આરેઠિયાએ આ બાળ વિજ્ઞાન મેળામાં રાપર તાલુકામાં શિક્ષકોની ઘટ, શાળાના માર્ગો તેમજ શાળાની વિદ્યાર્થિનીઓ માટે શૌચાલયની વ્યવસ્થા વગેરે બાબતે પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા. ખૂબ સુંદર માહોલના અંદર આપણે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન તાલુકા કક્ષાનું આયોજન થયું છે, જેના અંદર 150 જેટલા બાળ વૈજ્ઞાનિકો એ પોતાની નાનકડી કૃતિ લઈ અને અહીં આવ્યા છે. ખાસ કરીને આપણે માર્ગદર્શક શિક્ષક મિત્રો કે જેમણે આ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરિત કર્યા છે એ બધાને અત્યારથી અભિનંદન આપું છું. કારણ કે બાળકના અંદર એક જિજ્ઞાસા વૃત્તિ હોય છે અને જિજ્ઞાસા વૃત્તિ અને એના અંદર જે એબિલિટી હોય એ એબિલિટી સૌથી વધુ જાણવાની અને જાણી શકતો હોય તો શિક્ષક જાણી શકે છે કે ભાઈ મારો વિદ્યાર્થી એ શિક્ષક બનશે, ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, વૈજ્ઞાનિક બનશે કે પાયલોટ બનશે. એટલે એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓના અંદર વિજ્ઞાનમાં રસ હોય એવા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી અને આ શિક્ષક મિત્રો અહીં વિદ્યાર્થીઓને લાવ્યા છે. અને એવા ઘણા ઉદાહરણો છે કે જેના અંદર બાળકોએ કાંક નાનકડી શોધ એ દેશની મહાન શોધ થઈ ગઈ હોય. હું ગાંધીનગર તાલુકાના એક નાનકડા ગામ બોરુના એક વિદ્યાર્થીની વાત કરું તો એ નાનું બાળક હતું, એને પાણી પીવા માટે પરબ જોડે ગયો અને એની ઊંચાઈ થોડીક નાની હતી, પાણી પીવામાં તકલીફ પડતી હતી. એટલે એને વિચાર કર્યો, એના આચાર્યને વાત કરી કે સાહેબ આપણે ઊંચાઈ પ્રમાણે નળ ના નાખી શકીએ પાણીની પરબમાં. અને એના આચાર્ય પણ ઉત્સુક હતા ને એ પ્રમાણે એમણે દરેક વિદ્યાર્થી એની ઊંચાઈ પ્રમાણે નળ નાખ્યા પાણી પીવા માટે. એ વખતે ગાંધીનગરની મુલાકાતે આપણા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ આવેલા અને એમને આ વાતની ખબર પડી કે એક બાળક એના અંદર આટલી બધી જિજ્ઞાસા એના અંદર છે ને એને આ નાનકડો વિચાર એનામાં આવ્યો. તો એ વખતે ડોક્ટર અબ્દુલ કલામે એ વિદ્યાર્થીનું સન્માન કરેલું. આપણે આપણા જિલ્લાની વાત કરીએ, કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લો ગણિત વિજ્ઞાન પ્રદર્શનના અંદર રાજ્યના અંદર કાયમ આપણે નંબર લઈએ છીએ. અને માન્ય ધારાસભ્ય શ્રી હાજર છે એટલે આપણે કહીએ કે છેલ્લા 3 વર્ષથી આપણે દેશના અંદર પણ આપણો ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આપણો નંબર રહ્યો છે. ગત વર્ષે આપણી ગાયત્રીનગર લાકડિયા એના બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો એ નેશનલ કક્ષાએ અમે ભાગ લીધેલો હતો. એટલે આ સમગ્ર ટીમ કે જેમણે આ બાળકોને પ્રોત્સાહિત કર્યા એમને આપણે અભિનંદન આપીએ છીએ. વાગડ શિક્ષણ સમિતિ અને
શિક્ષક સંઘ એમના દ્વારા સુંદર મજાની પ્રવૃત્તિઓ થઈ રહી છે શિક્ષણ માટે. આપણે જોયું કે તેજસ્વી તારલાઓ એમનું પણ સન્માન થયું, અને જે સારી એક્ટિવિટીઝ કરતા શિક્ષકોનું પણ એ લોકો સન્માન કરે છે સમય અંતરે. એટલે સમગ્ર તમામે તમામ ટીમ એને આપણે અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને જ હતા ગામના સરપંચ મહેશભાઈ અને ગામના સમગ્ર દાતા, જેમણે સમગ્ર આખા કાર્યક્રમનો 2 લાખથી વધુનો ખર્ચ એમણે ઉપાડી લીધો અને બાળકો માટે સુંદર મજાની તક પૂરી પાડી. એટલે સમગ્ર દાતાનો પણ આભાર માનું છું. અને આજના તબક્કે આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે આમંત્રિત મહેમાનો અને સમગ્ર તમે હાજર રહ્યા એ સૌનો આભારી છું. અસ્તુ, જય જય ભારત. પ્રદર્શનની વેળામાં ઉપસ્થિત રાપર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, આ જિલ્લાના શિક્ષણ અધિકારી પરમાર સાહેબ, આ તાલુકાના શિક્ષણ અધિકારી વાઘેલા સાહેબ, મંચસ્થ ઉપસ્થિત સૌ આગેવાનો ભાઈઓ બહેનો અને વાલા બાળકો, મિત્રો, કહેવાય છે કે જો બાળકમાં સંસ્કારનું સિંચન કરવું હોય તો એના માતા પિતાથી પણ સવિશેષ જો જવાબદારી હોય તો એ શિક્ષકોની છે. અને એ શિક્ષકો આપણા ભાવિનું ઘડતર કરતા હોય છે. હું ધન્યવાદ આપીશ રાપર તાલુકાના અને સમગ્ર દેશના શિક્ષકોને કે એમનું કર્તવ્ય સમજી જે બાળકોને એમની રૂચિ પ્રમાણેનું જે શિક્ષણ પીરસી રહ્યા હોય. જ્યારે આ પ્રદર્શનમાં કહેવાય છે કે ગણિતના 1+1 2 નહીં પરંતુ 1+1 ને 11 કરી શકે એ આ વિદ્યાર્થી ગણો હોય, એટલે આવતા ભવિષ્ય જે વિદ્યાર્થીઓનું હોય એ વિદ્યાર્થીઓ ક્યાંક શિક્ષક બનશે, ક્યાંક વૈજ્ઞાનિક બનશે, ક્યાંક ડોક્ટર બનશે, ક્યાંક IAS અધિકારી બનશે. એ બધાને હું જે પોતપોતાની રૂચિ પ્રમાણે જે પોતાની રૂચિથી જે આગળ વધે એમને હું ધન્યવાદ આપું છું, આશીર્વાદ આપું છું. જ્યારે શિક્ષણની જ વાત છે ત્યારે જે આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી છે, જિલ્લા શિક્ષણાધિકારી છે, ત્યારે જે આ વિસ્તારની ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓનો હું પ્રકાશ પાડું છું. અને આપણે સૌ સાથે મળી અને આ ખૂટતી કડીઓના કેમ પૂરી થાય એના પ્રયત્નો કરીએ. એમાં શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય સૌ સાથે મળી અને આપણા તાલુકાનું કેમ ભવિષ્ય બને, આપણા તાલુકાના કેમ વિદ્યાર્થીઓ જે આગળ જે એમના જે મનોરથ છે એ પૂરા કરી શકે, એટલા માટે હું જે રાપર તાલુકાની જે શિક્ષણ વ્યક્તિ જે ખૂટતી કડીઓ છે, કારણ કે આજે જ્યારે શિક્ષણનો માહોલ છે, આજે જ્યારે શિક્ષણની વાત કરવી હોય ત્યારે શિક્ષણની જ વાતો વિચાર કરું છું. રાપર તાલુકામાં કુલ્લે 290 શાળાઓ છે. અત્યારે હાલના સમયમાં ધોરણ 1 થી 5માં કુલ મહેકમ 934 છે, જેમાં હાલમાં 679 શિક્ષકો કાર્યરત છે અને 265 શિક્ષકોની ઘટ છે. એ સત્વરે પૂરી થાય
એવા આપણે સૌ પ્રયત્ન કરીએ. એવી જ રીતે હાલના સમયમાં ધોરણ 6-8 માં કુલ એકમ 580 નું છે, જેમાં 300 શિક્ષકો કાર્યરત છે અને 216 શિક્ષકની ઘટ છે. એનું પણ નિરાકરણ થાય. પ્રાથમિક શાળાઓનું કુલ એકમ 1514 છે, જેમાં પુષ્કળ 481 શિક્ષકોની ઘટ છે, એ પણ પૂરી થાય. ગણિત વિજ્ઞાનના શિક્ષકોની 81 તથા ભાષાના શિક્ષકોની 85 અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની 70, આમ કુલ મળીને 216 મેન વિષયના શિક્ષકોની જે ઘટ છે એ પણ પૂરી કરે. 171 શાળાઓમાં શાળાના મુખ્ય મકાનથી શાળાના ગેટ સુધી જે રસ્તાઓ નથી એ રસ્તાઓનું નિર્માણ થાય. 105 પ્રાથમિક શાળા સુધી જવાના પાકાઓ રસ્તા નથી એ રસ્તાઓનું નિર્માણ થાય. મોટા ભાગની શાળાઓમાં અભ્યાસ અર્થે શાળામાં આવતી વિદ્યાર્થીનીઓ માટે શૌચાલયની શિક્ષક જે સુવિધા નથી, જે આપણી જે બાળાઓ હોય એને જે ખુલ્લામાં જવું પડે એ ખેતજનક કહેવાય, એની પણ જે સુવિધા છે એ પૂરી કરાય. શાળામાં મધ્યાહ્ન ભોજનની રસોઈ બનાવવા માટે વાગડની 25 શાળાઓમાં કુલ રસોડાની સુવિધા નથી, એની સુવિધા પૂરી કરવામાં આવે. વાગડની વિવિધ શાળાઓમાં કુલ 143 મધ્યાહ્ન ભોજન સેટ નથી, એ મધ્યાહ્ન ભોજનના સેટ પૂરા કરાય. મને ખ્યાલ છે ત્યાં સુધી આધુનિક સુવિધાઓવાળા સ્માર્ટબોર્ડ ઘણી શાળાઓમાં આવી ગયા છે અને હજુ ઘણી જગ્યાએ બાકી છે, તો આ બાકીની શાળાઓમાં સ્માર્ટબોર્ડ ઉપલબ્ધ કરવા શિક્ષણ જિલ્લાધિકારીને તથા આ વિસ્તારના ધારાસભ્યોને અનુરોધ કરું છું. મિત્રો, સમયે સમયે આપણા વિસ્તારના કામો થતા હોય અને આપણી ફરજ છે કે આપણે સૌ સાથે મળી અને સહયોગ આપી આપણી જે પણ સમસ્યાઓ હોય એ ઉજાગર કરી અને આપણે જે આપણા તાલુકાનું જે વિકાસ છે એને વિકાસને આપ સૌ સાથે મળી અને આપણે વિકાસને આગળ ધપાવીએ એવી આપ સૌ પાસે આશા અપેક્ષા સહ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત. પ્રવચન બાદ આ બાળ વિજ્ઞાન મેળાના દાતા નાનજીભાઈ રત્નાભાઈ ગામી, સેલારી સરપંચ મહેશભાઈ ચૌધરી, જેસાભાઈ બારવડિયા, દિનેશભાઈ ચૌધરી, અંબાવીભાઈ વાવિયા, દેવાભાઈ બેરા, સુરજભાઈ લુહાર, જયપ્રકાશભાઈ રામાનંદી વગેરેનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શાલ ઓઢાડી તેમજ છબી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રિબિન કાપી રાપર તાલુકાના સેલારી ગામે બીઆરસી કક્ષાના આ બાળ વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત તમામ મહેમાનો તેમજ શિક્ષણ અધિકારીઓ દ્વારા આ બાળ વિજ્ઞાન મેળામાં રાપર તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા 135 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તમામ કૃતિઓનું અવલોકન કરવામાં આવ્યું હતું. અવલોકન કર્યા બાદ નિર્ણાયકો દ્વારા આ તમામ કૃતિઓના 5 વિભાગ પાડવામાં આવ્યા હતા, જેમાં ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા, પરિવહન અને પ્રત્યયન, કુદરતી ખેતી, ગાણિતિક નમૂના અને કચરાનું વ્યવસ્થાપન. આ તમામ વિભાગોમાં 1, 2 અને 3 નંબર આપવામાં આવ્યા હતા, જેમાં વિભાગ 1 ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતામાં પ્રથમ નંબરે ધાડદ્રો પ્રાથમિક શાળાની એન્વાયરમેન્ટ કુલિંગ કૃતિ તેમજ વિભાગ 2 પરિવહન અને પ્રત્યયનમાં પ્રથમ નંબરે સ્વામિનારાયણ ગુરુકુળની સ્માર્ટ સિટી કૃતિ તેમજ વિભાગ 3 કુદરતી ખેતીમાં પ્રથમ નંબરે જાટાવાડા કન્યાશાળાની સ્માર્ટ એગ્રીકલ્ચર કૃતિ તેમજ વિભાગ 4 ગાણિતિક નમૂનામાં પ્રથમ નંબરે ગેડી કન્યાશાળાની ગાણિતિક નમૂના કૃતિ,
અને વિભાગ 5 કચરાનું વ્યવસ્થાપનમાં પ્રથમ નંબરે રાપર રતનપર શાળાની વાયરલ પાવર સપ્લાય કૃતિની પસંદગીઓ કરી તમામને સર્ટિફિકેટ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન હિરજીભાઈ એટલે કે મેક્સ આહિરે કર્યું હતું.